गुजराती बाबागढ़। तो राजकोट शहर में कमोसमी वरसाद, केटलाक विस्तारों में वरसादी छांटा पड़ा। राजकोट सहित सौराष्ट्र में वरसादी माहौल जाम्यो छे। वरसादी माहौल ने लीधे खेडूतों में चिंता नो माहौल छे। 18 तारीख सुधी वरसाद की आगाही करवामां आवी छे। नुकसानीना वरसादथी खेडूतों में चिंता नो माहौल जोवा मळ्यो छे। राजकोट सहित सौराष्ट्र में वरसादी माहौल जाम्यो छे। वातावरण में पलटो आव्यो छे। साथ ही अनेक विस्तारों से ज्या वरसादी छांटा पण पड्या। तो आज विषय वधु माहिती मेळवीशु। संवाददाता हार्दिक अमारी साथे जोडाई गया छे, तेमणी पासेथी माहिती मेळवीशु। हार्दिक, जे प्रकारे हवामान विभागे आगाही करी छे, राजकोट सहित सौराष्ट्र भरमां वरसादी छांटा नोंधाया छे, शुं स्थिति अत्यारनी? ચોક્કસથી, રાજકોટ શહેરનો જે સિવિલ હોસ્પિટલ સહિતનો આસપાસનો વિસ્તાર છે ત્યાં અત્યારે વરસાદી છાંટા પડી રહ્યા છે। ખાસ કરીને જો અત્યારે જોવા જઈએ તો જે છે અહીંના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે। કાળા ડિબાંગ વાદળો રાજકોટ શહેર ઉપર છવાયા છે। તો આ જે છે આ ઉપરાંત જિલ્લામાં પણ અનેક એવા તાલુકા છે કે જ્યાં અત્યારે કમોસમી વરસાદનો વાતાવરણ સર્જાયું છે। ખાસ કરીને ગોંડલ તાલુકાને જો વાત કરવામાં આવે તો ગોંડલ તાલુકાના બેટાવળ, કોલીથળ, મેંગણી સહિતના ગ્રામ્ય વિસ્તારો છે કે જે અત્યારે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે। તો આ ઉપરાંત જે આજે આકાશમાં પણ ગાજવીજ થઈ રહી છે। આ ચોક્કસથી આકાશમાં બદલાતા વાતાવરણ કમોસમી વરસાદ આવે તો ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવી શકે છે। ખાસ કરીને જે છે ઘઉં, જીરું, ધાણા સહિતનો જે પાક હોય છે ખેડૂતોનો, આ પાકને પણ મોટું નુકસાન થઈ શકશે। થોડા સમય પહેલા પણ જે રાજકોટ જિલ્લામાં કમોસમી વરસાદ આવ્યો હતો એના કારણે મોટા પ્રમાણમાં ઘઉંના પાકને નુકસાન થયું હતું, તો જીરું, મરચી સહિતના પાકને પણ મોટા પ્રમાણમાં નુકસાની વેઠ જે થયું હતું। ચોક્કસથી આજે છે ખેડૂતો માટે આ કમોસમી વાતાવરણ છે એ ચિંતાનો વાત જે અત્યારે ચિંતા સર્જાઈ છે। ખાસ કરીને આ સમય છે કે અત્યારે જે અત્યારે ઉનાળાનું સિઝન કહી શકાય, પરંતુ અત્યારે જે સમયે તડકો પડવો જોઈએ એ સમયે અત્યારે કમોસમી વરસાદ પડી રહ્યો છે, જેથી કરીને આ ખેડૂતોની ચિંતા વધી છે, તો સાથે સાથે લોકોની પણ ચિંતા વધી છે। જો આ કમોસમી વરસાદ ખાબકે છે અને ખેતપાકને નુકસાન થાય છે તો આગામી સમયમાં ઘઉં, મરચી સહિતના જે મસાલા પાક છે તેમના ભાવ પણ વધી શકે છે, જેથી કરીને આ વાતાવરણ સાથે સાથે ખેડૂતો સાથે સાથે લોકોની પણ ચિંતા ક્યાંક ને ક્યાંક અત્યારે જોવા મળી રહી છે। બિલકુલ હાર્દિક, આભાર આપનો જાણકારી માટે। તો સમગ્ર જિલ્લામાં જે પ્રકારે વરસાદની વાત કરીએ, રાજકોટમાં જે પ્રકારે વરસાદ વરસ્યો છે, સૌરાષ્ટ્રભરમાં પણ વરસાદ નોંધાયો છે। વરસાદી છાંટા અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। તો રાજકોટ જિલ્લાના જેતપુર, ઉપલેટા, ધોરાજી પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો છે। વાતાવરણમાં અચાનક ફેરપલટાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો। ધોરાજી પંથકમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું। ધોરાજી સહિત આસપાસના ગ્રામ્ય પંથકમાં પણ વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ નોંધાયું છે। હવામાન વિભાગની માવઠાની આગાહીને લઈને ધોરાજીના ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ છે। ઘઉં, એરંડા, ધાણા સહિતના પાકોનું વાવેતર કરવા જે ખેડૂતો કરે છે તેમની ચિંતામાં વધારો થયો છે। આ તરફ રાજકોટ, ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે। ઉમરાળી, બેટાવળ, કોલીથળ, હળમતાળા સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારો છે જ્યાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે। આકાશમાં ગાજવીજ થઈ રહી છે, કમોસમી વરસાદ થાય તેવી સ્થિતિ સર્જાઈ છે। જો કમોસમી વરસાદ થાય તો ખેડૂતોને ભારે નુકસાની વેઠવી પડશે। ઘઉં, જીરું, લસણ સહિતના પાકને મોટું નુકસાન થાય તેવી શક્યતા છે। તો વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છે। ગોંડલના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે। વાતાવરણમાં પલટો આવતા જે જગતનો તાજ છે તે ચિંતામાં મુકાયો છે, કારણ કે પાકને મોટા પ્રમાણમાં નુકસાની થશે તેવી ભીતિ। સમાચારોમાં રોકાયું છે એક બ્રેક માટે, અન્ય સમાચાર આ બ્રેક